સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો હાલમાં જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક બાવીસ બે હજાર બાવીસ ત્રેવીસમાં નાણાં વિભાગના હસ્તકત નીચે દર્શાવેલ કુલ પંદર જગ્યાઓ માટેની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે જેમાં મિત્રો જગ્યાનું નામ છે હિસાબી અધિકારી વર્ગ બે અને મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ પંદર દસ બે હજાર બાવીસથી એક નવેમ્બર બે હજાર બાવીસ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશો અને ત્યારબાદ મિત્રો અગત્યની તારીખ જોઈએ આપણે તો સૌપ્રથમ મિત્રો જે પ્રિમિલરી પરીક્ષા યોજવામાં આવશે તેની તારીખ મિત્રો છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ યોજવામાં આવશે ત્યારબાદ તેનું જે પ્રિમિલરી પરીક્ષાનું જે પરિણામ જાહેર કરવામાં આવશે તે મિત્રો એપ્રિલ બે હજાર ત્રેવીસમાં જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ મુખ્ય લેખિત પરીક્ષાનો જે સમયગાળો રહેશે તે મિત્રો છ તેર અને વીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ યોજવામાં આવશે ત્યારબાદ મિત્રો મુખ્ય લેખિત પરીક્ષાનું જે પરિણામ જાહેર કરવામાં આવશે તે ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસના રોજ જાહેર કરવામાં આવશે ત્યારબાદ મિત્રો ઇન્ટરવ્યૂનો સમયગાળો રહેશે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં યોજવામાં આવશે તો મિત્રો આ પ્રમાણે અગત્યની પ્રિમિલરી પરીક્ષા ત્યારબાદ તેનું રિઝલ્ટ ત્યારબાદ મેઇન એક્ઝામ ત્યારબાદ તેનું રિઝલ્ટ અને ત્યારબાદ જે ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે તે આ પ્રમાણે રહેશે ત્યારબાદ મિત્રો જે કુલ જગ્યા છે કુલ જગ્યા મિત્રો હિસાબી અધિકારી વર્ગ બેની પંદર કુલ જગ્યા છે જેમાં બિનઅનામત ઉમેદવાર માટે આઠ જગ્યા ઇડબ્લ્યુ એસ કેટેગરી એક જગ્યા એસીબીસી ઉમેદવાર માટે ત્રણ જગ્યા અનુસૂચિત જાતિ માટે એક જગ્યા અનુસૂચિત જનજાતિ માટે બે જગ્યા ત્યારબાદ મહિલા ઉમેદવારોમાં બિનઅનામતમાં ત્રણ જગ્યા એસીબીસીમાં મહિલા ઉમેદવાર માટે એક જગ્યા અનુસૂચિત જાતિમાં મહિલા માટે એક જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે એક જગ્યા ટોટલ મળી મિત્રો પંદર જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે ત્યારબાદ મિત્રો વાત કરીએ જે પત્રકમાં મિત્રો જે ફી રહેશે તે મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે તેમાં બિન અનામત વર્ગના ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં ફી ભરે તો સો રૂપિયા પ્લસ પોસ્ટલ ચાર્જીસ તથા ઓનલાઈન ફી ભરે તો સો રૂપિયા પ્લસ સર્વિસ ચાર્જીસ ફી ભરવાની રહેશે તો આ પ્રમાણે મિત્રો ફી ભરવાની રહેશે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે ત્યારબાદ મિત્રો જે પ્રાથમિક કસોટી મિત્રો યોજવામાં આવશે તો મિત્રો આ પ્રાથમિક કસોટીના પરિણામના આધારે જે ઉમેદવારને મુખ્ય લેખિત પરીક્ષા કામચલાઉ સફળ જાહેર કરે હશે તેવા ઉમેદવારો માટે મુખ્ય લેખિત પરીક્ષા માટે ફરીથી ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી પ્રમાણપત્રો દસ્તાવેજો સ્કેન કરીને આયોગની વેબસાઈટ ઉપર અપલોડ કરવાના રહેશે ઓનલાઈન તો મિત્રો આ જે પ્રાથમિક પરીક્ષામાં જે પાસ થશે તેવા ઉમેદવારો મેન એક્ઝામ આપવા માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો જે ડેટ ઓફ બર્થ હોવી જોઈએ તે મિત્રો એસએસસીનું જે પ્રમાણપત્ર હશે તેમાં જે હશે તેને જ માન્ય આપવામાં આવશે ત્યારબાદ મિત્રો જે વયમર્યાદા રહેશે તે આ પ્રમાણે રહેશે જેમાં મિત્રો અરજી સ્વીકારની છેલ્લી તારીખના રોજ વીસ વર્ષ પૂરા કરેલ હોવા જોઈએ અને અડત્રીસ વર્ષ પૂરા કરેલ ન હોવા જોઈએ તો આ પ્રમાણેની વયમર્યાદા હોવી જોઈએ અને ત્યારબાદ જે છૂટછાટ આપવામાં આવશે તે આ પ્રમાણે છે જેમાં મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાતના અને સામાજિક આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં ત્યારબાદ મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક પછાત વર્ગ અને ઈડબ્લ્યુએસ કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં ત્યારબાદ બિનાનામાં સામાન્ય મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં ત્યારબાદ માજી સૈનિકો એસીઓ એસસીઓ સહિત ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટછાટ ત્યારબાદ મિત્રો ગુજરાતના કર્મચારીઓનું જે છૂટછાટ મળવાપાત્ર રહેશે તે આ પ્રમાણે રહેશે ને ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં તો આ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો જે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે તેમાં મિત્રો સી એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટ કરેલું હોવું જોઈએ અથવા કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટ કરેલું હોવું જોઈએ એટલે કે આઈસી ડબલ્યુ એ કરેલું હોવું જોઈએ અથવા કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ કરેલું હોવું જોઈએ એટલે કે સી કરેલું હોવું જોઈએ ત્યારબાદ કંપની સેક્રેટરીયલ એટલે કે સી એસ ડિગ્રી હોવી જોઈએ અથવા મિત્રો અથવા તો ડિગ્રી ઇન બેચલર ઓફ કોમર્સ ઓફ એની યુનિવર્સિટી એટલે કે સ્નાતકની કોમર્સની ડિગ્રી હોવી જોઈએ કોઈ પણ યુનિવર્સિટીમાં કરેલું હોવું જોઈએ તેવા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે તો આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ ઓનલાઈન અરજી કરવા માટેની ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવો જોઈએ તથા ગુજરાતી અને હિન્દીનું જાણકારી હોવી જોઈએ ગુજરાતી હિન્દી ભાષાની જાણકારી હોવી જોઈએ તો આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ ત્યારબાદ મિત્રો જે પગાર ધોરણ રહેશે તે મિત્રો પે મેટ્રિક લેવલ આઠ મુજબ ચુમ્માલી નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો રૂપિયા નિયમોનુસાર તથા અન્ય ભથ્થાઓ મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો અનુસૂચિત જાતિ જનજાતિ અને સામાજિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો છે તેના માટે જે પ્રમાણપત્ર હોવું જોઈએ તેમાં મિત્રો જણાવવામાં આવે છે કે ઉન્નત વર્ગમાં સમાવેશ નહીં થવા અંગેના પ્રમાણપત્ર નોન ક્રિમિનિયલ સર્ટિફિકેટની મહત્તમ અવધિ ઇસ્યુ થયા વર્ષ સહિત ત્રણ નાણાકીય વર્ષની રહેશે એટલે કે ત્રણ વર્ષ સુધી માન્ય રાખવામાં આવશે અને મિત્રો આ પ્રમાણપત્ર એક ચાર બે હજાર વીસના રોજ કે ત્યારબાદ ઇસ્યુ થયેલ હોવું જોઈએ તો જ માન્ય આપવામાં માન્યતા આપવામાં આવશે પરંતુ આવું પ્રમાણપત્ર સંબંધિત જાહેર માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એક નવેમ્બર બે હજાર બાવીસ સુધીમાં ઇસ્યુ કરેલ હશે તો પણ તે ચાલશે તો આ પ્રમાણેનું મિત્રો તારીખની વચ્ચે પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ ઇડબલ્યુ કેટેગરીના ઉમેદવારો માટે જાણવામાં આવે છે કે પ્રમાણપત્ર સોળ દસ બે હજાર ઓગણીસના રોજ કે ત્યારબાદ ઇસ્યુ થયેલું હોવું જોઈએ પરંતુ આ પાત્રતા પ્રમાણપત્ર સંબંધિત જાહેરાત માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં અથાત એક નવેમ્બર બે હજાર બાવીસ સુધીમાં ઇસ્યુ કરાયેલું હોવું જોઈએ ઈડબ્લ્યુએસ કેટેગરી ઉમેદવાર માટે ત્યારબાદ વાત કરીએ મિત્રો અભ્યાસક્રમની તો મિત્રો પરીક્ષાની રૂપરેખા અને અભ્યાસક્રમ આ પ્રમાણે રહેશે જેમાં પ્રિમનરી પરીક્ષા મિત્રો જે યોજવામાં આવશે અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા યોજવામાં આવશે જેમાં પ્રિમનરી એક્ઝામ યોજવામાં આવશે તેમાં મિત્રો તેનો અભ્યાસક્રમ આ પ્રમાણે રહેશે જેમાં મિત્રો પ્રશ્નપત્ર એકમાં હશે જનરલ સ્ટડીના પ્રશ્નો કુલ બસો પ્રશ્ન હશે સમયગાળો ત્રણ કલાકનો રહેશે ત્યારબાદ પ્રશ્નપત્ર બે રહેશે એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગનો તેમાં બસો પ્રશ્નો હશે અને મિત્રો સમયગાળો રહેશે ત્રણ કલાકનો કુલ ચારસો માર્કનું પ્રશ્નપત્ર લેવામાં આવશે પ્રશ્નપત્ર એક અને પ્રશ્નપત્ર બે તો આ પ્રમાણે પ્રિમિનરી એક્ઝામ યોજવામાં આવશે મિત્રો ત્યારબાદ મિત્રો અને મિત્રો આ જે પ્રશ્નપત્ર એક અને બે વૈકલ્પિક હેતુલક્ષી પ્રકારનું તેનું સ્તર અને અભ્યાસક્રમ સ્નાતક કક્ષાનો રહેશે જે પ્રિલિયરી એક્ઝામ યોજવામાં આવશે તેનું સ્નાતક કક્ષાનું રહેશે અભ્યાસક્રમ ત્યારબાદ મિત્રો જે મુખ્ય લેખિત પરીક્ષા યોજવામાં આવશે તે આ પ્રમાણે છે જેમાં મિત્રો પ્રશ્નપત્ર એકમાં ગુજરાતી વિષય રહેશે એકસો પચાસ માર્ગના રહેશે અને સમયગાળો ત્રણ કલાકનો રહેશે ત્યારબાદ પ્રશ્નપત્ર બે રહેશે વિષય રહેશે ઇંગ્લિશ એકસો પચાસ માર્ગનું રહેશે પેપર અને સમયગાળો રહેશે ત્રણ કલાકનો ત્યારબાદ પ્રશ્નપત્ર ત્રણ રહેશે જનરલ સ્ટડી રહેશે મિત્રો બસો માગનું પ્રશ્નપત્ર રહેશે અને સમયગાળો રહેશે ત્રણ કલાકનો ત્યારબાદ પ્રશ્નપત્ર ચાર રહેશે જેમાં એકાઉન્ટન્સી અને ઓડિટિંગ એક બસો માગનું પેપર હશે મિત્રો અને સમયગાળો રહેશે ત્રણ કલાકનો ત્યારબાદ મિત્રો પ્રશ્નપત્ર ચાર રહેશે એકાઉન્ટન્સીનું ઓડિટી ટુ જેમાં બસો માગનું પ્રશ્નપત્ર હશે અને સમયગાળો રહેશે ત્રણ કલાકનો અને મિત્રો કુલ નવસો માગનું મુખ્ય લેખિત પરીક્ષા યોજવામાં આવશે એકથી પાંચ પ્રશ્નપત્ર આ પ્રમાણે મિત્રો તો મુખ્ય લેખિત પરીક્ષાનો આ પ્રમાણનો અભ્યાસક્રમ રહેશે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો મિત્રો જે ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે સો માર્ગનું ઇન્ટરવ્યૂનું તેમાં મિત્રો જણાવવામાં આવે છે સો માર્ગનું ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે મેઇન એક્ઝામ બાદ ત્યારબાદ મિત્રો જે અભ્યાસક્રમમાં જે અભ્યાસક્રમ જે ઉપર જણાવેલ છે તેમાં મિત્રો પ્રિમિયરી પરીક્ષા અને મુખ્ય લેખિત પરીક્ષાનો વિષયવાર અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે મિત્રો તે મિત્રો આયોગની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને ગુજરાતી પેપરનું સ્તર અને ગુજરાતી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બાર ધોરણ બારના ગુજરાતી વિષય ઉચ્ચ કક્ષા જેટલું રહેશે એટલે ગુજરાતીનું પેપર મિત્રો ધોરણ બારના ઉચ્ચ કક્ષા જેટલું રહેશે ત્યારબાદ અંગ્રેજી પેપર છે તે પણ મિત્રો ધોરણ બારના અંગ્રેજી વિષયના વિષયના નિમ્ન કક્ષા જેટલું રહેશે અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર ત્યારબાદ પ્રશ્નપત્ર ત્રણ ચાર અને પાંચનું પેપરનું સ્તર અભ્યાસક્રમ તે સ્નાતક કક્ષાનો રહેશે મેઇન એક્ઝામ માટે ત્યારબાદ પ્રિમિલરી પરીક્ષા માટે સ્ક્રીનિંગ ટેસ્ટ છે જેના ગુણ આખરી પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં પ્રિમિલરી પરીક્ષાના પરિણામના જાહેરાતમાં દર્શાવે કુલ જગ્યાના આધારે પંદર ગણા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષા આપવામાં આવશે એટલે કે જે પ્રિમિલરી એક્ઝામ યોજવામાં આવશે તેમાં મિત્રો પંદર ગણા ઉમેદવારોને મેઇન એક્ઝામ આપવામાં આપ અથવા તો પ્રવેશ આપવામાં આવશે મેન એક્ઝામ માટે અને મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર એક ગુજરાતી ભાષા અને પ્રશ્નપત્ર બે અંગ્રેજી ભાષા પ્રશ્નપત્રનું માધ્યમ અનુક્રમે ગુજરાતી અને અંગ્રેજી રહેશે અને પ્રશ્નપત્ર ત્રણ અને ચાર અને પાંચના પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે આ પ્રશ્નોનો જવાબ ગુજરાતી અથવા તો અંગ્રેજીમાં આપી શકાશે તો મિત્રો આ પ્રમાણે અભ્યાસક્રમ રહેશે ત્યારબાદ મિત્રો જે એક્ઝામ યોજવામાં આવશે પ્રિમિનરી એક્ઝામ તેના કેન્દ્રો મિત્રો અમદાવાદ અથવા તો ગાંધીનગર ખાતે યોજવામાં આવશે અને મિત્રો રૂબરૂ જે ઇન્ટરવ્યૂની મુલાકાત છે તે મુખ્ય લેખિત પરીક્ષામાં આયોગે નિયત કરે લાયકી ગુણ મેળવવું જગ્યાના આશરે ત્રણ ગણા ઉમેદવારોને રૂબરૂ માટે બોલાવવામાં આવશે ઇન્ટરવ્યૂ માટે ત્યારબાદ મિત્રો જે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે તે મિત્રો કેટેગરી પ્રમાણે જગ્યાના વીસ ટકા મુજબ પ્રતિક્ષા યાદી જાહેર કરવામાં આવશે ત્યારબાદ મિત્રો કોઈ પણ ઉમેદવાર ગુણની પુનઃ ચકાસણી કરવા માગતા હોય તો તો મુખ્ય પરીક્ષાના પોતાના ગુણની ચકાસણી કરવા ઈચ્છતા હોય તો તે ઉમેદવાર આયોગની મુખ્ય પરીક્ષાના પરિણામના આધારે રૂબરૂ મુલાકાતના અંતે આખરી પરિણામ જાહેર કર્યાના તારીખથી ત્રીસ દિવસની અંદર પેપર પેપરડી રૂપિયા પચાસની ફી સાથે અરજી કરી શકશે અને તે ગુણની પુનઃ ચકાસણી કરી શકશે ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની જે ફી રહેશે તે મિત્રો સો રૂપિયા પ્લસ જે ચાર્જ લાગશે તે પ્રમાણે રહેશે અને મિત્રો પંદર દસ બે હજાર બાવીસથી એક નવેમ્બર બે હજાર બાવીસ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે અને જે ફી ભરવાની રહેશે તે મિત્રો તમે પોસ્ટ ઓફિસ મારફતે ભરી શકશો જેમાં પ્રિન્ટની ચલણ લઈ તમારે પોસ્ટ ઓફિસમાં સો રૂપિયા પ્લસ જે પોસ્ટલ ચાર્જિસ લાગશે તે બે નવેમ્બર બે હજાર બાવીસ સુધીમાં ભરી દેવાની રહેશે ઓફલાઈન ત્યારબાદ ઓનલાઈન જે ફી છે તે મિત્રો પ્રિન્ટ ચલણ પર ક્લિક કરવું અને ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી ઉપર ક્લિક કરવું ત્યારબાદ નેટ બેન્કિંગ કાર્ડ પેમેન્ટ અથવા અધર પેમેન્ટ મોડ દ્વારા તમે ઓનલાઈન ફી ભરી શકશો ત્યારબાદ મિત્રો જે અગત્યની સૂચના છે તે મિત્રો લાસ્ટમાં આ પ્રમાણે છે જેમાં જણાવવામાં આવે છે કે ઉમેદવાર દ્વારા કરવામાં આવતી ઓનલાઈન અરજી જાહેરાત માટે અરજી કરવા છેલ્લા સમય સુધી એડિટેબલ રહેશે એટલે કે મિત્રો તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે તે જ એપ્લિકેશનમાં છેલ્લી તારીખ સુધી તેમાં સુધારો વધારા કરી શકશો જેની અરજીમાં કોઈ છતી રહી જવા પામી હોય તેવા અરજીની વિગતમાં કોઈ સુધારા વધારા કરવા હોય તો જીપીએસ શ્રી ઓજસ ડોટ ગુજરાત ડોટ જીવી ડોટ ઇનની વેબસાઇટ ઉપર ઓનલાઈન એપ્લિકેશન મોડમાં એડિટ ઓપ્શનમાં જઈ વિગત સુધારી લેવી અને નવી અરજી કરવી નહીં અને ત્યાર ત્યારબાદ મિત્રો વન ટાઈમ રજીસ્ટ્રેશન એટલે કે ઓટીઆર ઉમેદવાર ઓનલાઈન અરજી ઝડપથી કરવા માટેનું સહાય મોડ્યુલ છે તે કરવા માત્રથી આયોગની કોઈ જાહેરાતમાં ઓનલાઈન અરજી કરેલ ગણાશે નહીં આથી ઓટીઆર કર્યા બાદ ઉમેદવારોએ સંબંધિત જાહેરાતમાં ઓનલાઈન અરજી ફરજિયાત પણ કરવાની રહે છે જેમાં ચૂક થયેલ ઉમેદવાર જવાબદાર રહેશે તો મિત્રો આ પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તારીખ પંદર દસ બે હજાર બાવીસના રોજ હિસાબી અધિકારી વર્ગ બેની કુલ પંદર જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે જેમાં મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ પંદર દસ બે હજાર બાવીસથી એક નવેમ્બર બે હજાર બાવીસ દરમિયાન ઓનલાઈન અરજી કહી શકાશે તો મિત્રો જે પણ આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત ધરાવતા ધરાવતા હોય તેવા ઉમેદવારો નોંધ લેવા વિનંતી અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ પ્રમાણેના જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે જય હિન્દ